ઉમેદવારી ફોર્મ ભરવા માટેની આજે છેલ્લી તારીખ હતી. દરેક રાજકીય પક્ષના ઉમેદવારો દ્વારા ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી કરાઈ છે. ભાવનગર પશ્ચિમના કોંગ્રેસ ઉમેદવાર કે ગોહિલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું છે. શહેરના આટા મિલ ખાતે એક મોટી રેલીને સંબોધી અને 105 વિધાનસભા કોંગ્રેસના કિશોરસિંહ ગોહિલે ચૂંટણી અધિકારી પાસે પહોંચ્યા હતા. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી અને ત્યારબાદ તેઓ જશોનાથ મંદિરના ભગવાન શિવને નમન કરી નામાંકન ભરવા પહોંચ્યા હતા. કે ગોહિલે જણાવ્યું હતું કે 27 વર્ષથી ભાવનગર પશ્ચિમનો વિકાસ થયો નથી. રોડ, રસ્તા, પાણી જેવી મૂળભૂત સુવિધાનો અભાવ છે. કોંગ્રેસ આવશે તો આ બધા કામ કરી બતાવશે. હું આ કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી ભરી છે અને મારે લોકોનો બહુ સહકાર છે. લોકો મારી સાથે છે. બધા લોકોના મેં ખૂબ કામ કર્યા છે. બીજું કે મોંઘવારી અત્યારે બહુ ગુજરાતમાં મોંઘવારી બધા રાજ્ય કરતાં વધારે છે. ટેક્સ વધારે છે. ઘરના બધાના જે વેરા છે એ બધું બહુ વધારે છે બીજા રાજ્ય કરતાં, બીજા જિલ્લા કરતાં. અને રોડ, રસ્તા ભાવનગરમાં ખૂબ ખરાબ છે. આ 27 વર્ષથી ભાજપ સરકાર છે તો નવી સ્કૂલ નથી કરી, નવા દવાખાના નથી ખોલ્યા. બધું પ્રાયોરિટેશન કરવા જાય છે એટલે અમે આવશું તો સ્કૂલો નવી બનાવશું, સરકારી દવાખાના હોસ્પિટલમાં સુવિધા આપશું.